નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંસિલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે અગાઉ 5-15 નો આર્થિક વિકાસનો અભ્યાસ કર્યો, એનો પહેલો ભાગ આપણે ભણ્યા કે આર્થિક વિકાસ એટલે શું. દરેક દેશ પોતાનો આર્થિક વિકાસ ઈચ્છે છે, એમાં પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઉત્પાદનમાં વધારો કરે છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોના લક્ષણો, તો વિકસિત દેશ કોને કહેવાય અને વિકાસશીલ દેશ કોને કહેવાય. તો વિશ્વ બેંકના 2004 ના એક અહેવાલ મુજબ જે દેશની માથાદીઠ આવક 735 યુએસ ડોલર થી નીચી હોય તો એને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે, અને 735 યુએસ ડોલર થી જેની માથાદીઠ આવક ઊંચી હોય એવા દેશોને વિકસિત દેશ કહેવામાં આવે છે. હવે મિત્રો, આપણે જોયું કે માથાદીઠ આવક એટલે શું. તો કે માથાદીઠ આવક એટલે દેશની કુલ વસ્તીને દેશની કુલ આવક સાથે ભાગતા જે સરેરાશ આવક મળે તેને આપણે માથાદીઠ આવક કહીશું. આઝાદી પછીના દિવસોમાં આ માથાદીઠ આવકમાં ઘણો જ વધારો થયો છે, અને માથાદીઠ આવકમાં વધારો થવાને કારણે લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પણ વધારો થયો છે, અને એની મોજશોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ વધ્યું છે. હવે વિકસિત દેશો અને વિકાસશીલ દેશો, એમાં વિકાસશીલ દેશોના લક્ષણો આપણે જોયા, ગરીબી, બેરોજગારી, આ બધું જોયું કે વિકાસશીલ દેશોમાં કુલ વસ્તીના ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. આ ઉપરાંત એમાં વસ્તીનું પ્રમાણ 2% દરે વધે છે. તો આ બધો અભ્યાસ કર્યો, ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એનો પણ આપણે અભ્યાસ કર્યો. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, તો કે હવે લોકો કામના બદલામાં વળતર મેળવી અને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સેવાઓ પ્રાપ્ત કરે અને એની પાછળ ખર્ચ કરે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે ડોક્ટરો, મજૂરો, વકીલો વગેરે. બિન આર્થિક પ્રવૃત્તિ પણ આપણે જોઈ કે જેમાં કામના બદલામાં વળતર મેળવવામાં આવતું નથી. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આ બધો આપણે અભ્યાસ કર્યા પછી હવે આપણે જોશું બીજો ભાગ, ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો હવે મિત્રો, ઉત્પાદનના સાધનોની ફાળવણી, કેમ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોવાને કારણે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. હવે આ ઉત્પાદનના સાધનો મર્યાદિત છે કારણ કે મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે. માણસ ની વિવિધ પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે ઉત્પાદનના સાધનો પૂરતા નથી. હવે આવું માત્ર આપણા દેશમાં નહીં, દુનિયાના દરેક દેશમાં માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. હવે આપણે જોઈએ કે અમર્યાદિત જરૂરિયાતો, તો અમર્યાદિત જરૂરિયાતો, તો કે માનવીની જરૂરિયાતો અસંખ્ય છે. કારણ કે માનવીની ઈચ્છાઓ સાગરના મોજાઓની જેમ અનંત છે. એક ઈચ્છા પૂરી થઈ અને ત્યાં જ બીજી ઉદ્ભવે છે, પણ આ ઈચ્છાઓને પરિપૂર્તિ કરવા માટે ઉત્પાદનના સાધનો એટલા છે નહીં. હવે ઘણી વખત કેટલીક જરૂરિયાતો છે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે ઉદ્ભવે છે. કારણ કે દુનિયાના દેશો નવી નવી સંશોધનો અને નવા નવા ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે. મોબાઈલ, કોમ્પ્યુટર, આ ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓ છે, વિવિધ પ્રકારના ટેકનોલોજીના ઉપકરણો છે, એને જરૂરિયાતમાં લે છે અને પોતાની જીવનશૈલીને ઊંચી બનાવે છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સતત પ્રાપ્ત કરવા માટે માણસ આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. હવે એને કારણે જરૂરિયાતો વધતી જાય છે, પરંતુ ઉત્પાદનના સાધનો એની સામે બહુ જ ઓછા છે. હવે આપણે જોઈએ તો આ જરૂરિયાતો છે કઈ રીતે મિત્રો સંતોષવી. કારણ કે ઉત્પાદનના સાધનો મર્યાદિત છે અને જરૂરિયાતો વધુ છે, તો હવે તમારે જરૂરિયાતોની પસંદગી કરવી પડશે, એને અગત્યનું ક્રમમાં મૂકવા પડશે. હવે અગત્યનું ક્રમમાં કઈ રીતે મૂકશું, તો કે ઘણી જરૂરિયાતો એવી હોય છે કે જેને વારંવાર સંતોષવી પડે છે, અને અમુક જરૂરિયાતો છે એને આપણે મુલતવી રાખી શકીએ. દાખલા તરીકે રોટી, કપડાં, મકાન, ત્યાર પછી આરોગ્ય અને શિક્ષણ. હવે આ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને આપણે વારંવાર સંતોષવી પડે છે, માટે તેને આપણે અગત્યનું ક્રમમાં મૂકશું. પરંતુ અમુક ચીજ વસ્તુઓ છે, અમુક જરૂરિયાતો છે, એને આપણે મુલતવી રાખી શકાય. માનો કે મોબાઈલ, કોમ્પ્યુટર, અન્ય ચીજ વસ્તુઓ છે કે જે તમે એને અગત્યનું ક્રમમાં ન રાખો અને એને મુલતવી રાખો તો પણ ચાલે, પરંતુ જેને વારંવાર સંતોષવી પડે છે એવી
રોટી કપડા અને મકાન આરોગ્ય અને શિક્ષણ એના પાછળ આપણે ખર્ચ કરવો પડે છે. હવે મર્યાદિત સાધનો આપણે મિત્રો જોયું કે મર્યાદિત સાધનો ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ છે. હવે આ મર્યાદિત ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. હવે ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ છે. હવે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ છે એ મર્યાદિત છે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે આપણે એનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો પડશે. હવે આ મર્યાદિત સંપત્તિ છે એનો આપણે કરકસર પૂર્વક ઉપયોગ કરી અને આપણી કુદરતી સંપત્તિને ટકાવી રાખવી પડશે. જો માણસ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી અને પોતે પોતાની જીવનની પૂર્તિઓ કરશે તો કુદરતી સંપત્તિનો નાશ થઈ જશે. એટલે હવે આપણે મિત્રો જોશું કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ઉત્પાદનના સાધનો ઘણા બધા હોય છે પણ એના વૈકલ્પિક ઉપયોગો હોય છે. ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગ ધરાવે છે હવે પરંતુ તે વૈકલ્પિક છે. માનો કે તમારી પાસે જમીનનો એક ટુકડો છે, તો મિત્રો આ જમીનના ટુકડામાં તમે ઘઉં, ચોખા, બાજરો, ડાંગર, મકાઈ આ બધું જ ઉત્પાદન કરી શકો છો. પરંતુ આ જમીનના ટુકડામાં તમે એક સાથે બધું જ ઉત્પાદન નહીં લઈ શકો. જો તમે એની અંદર ઘઉં વાવો તો તમારે મકાઈ, બાજરી, જુવાર એને તમારે જતી કરવી પડશે અને ઘઉંનું ઉત્પાદન લેવું પડશે. આમ જમીનનો એક ટુકડો છે એનો એક જ વખત તમે ઉપયોગ કરી શકશો, બીજી વખત ઉપયોગ કરી શકાતો નથી. કારણ કે જો તમારે મકાઈ વાવવી હોય તો ઘઉંનું ઉત્પાદન તમારે મુલતવી રાખવું પડશે. આમ ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. હવે તમારી પાસે માનો કે બીજું ઉદાહરણ આપણે જોઈએ મિત્રો કે તમારી પાસે એક પ્લોટ છે, તો આ પ્લોટની અંદર શાળા બને, ધર્મશાળા બને, હોસ્પિટલ બને, આમ ઘણું બધું અંદર બની શકે છે. પરંતુ આ પ્લોટમાં મંદિર બની ગયા પછી શાળા, હોસ્પિટલ કે ધર્મશાળાને મુલતવી રાખવી પડશે અને ધર્મશાળા બનાવો તો અન્ય હોસ્પિટલ કે શાળા છે એને મુલતવી રાખવી પડશે. આમ એ પ્લોટનો એક જ વખત ઉપયોગ થશે કારણ કે એ વૈકલ્પિક સાધન છે. હવે આપણે જોશું ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ. આ ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ દરેક દેશ પોતાનો વિકાસ કરવા માટે, દરેક દેશ પોતાની આર્થિક વૃદ્ધિ કરવા માટે, દરેક દેશ પોતાની આર્થિક વિકાસ કરવા માટે ઉત્પાદનના સાધનોનો વધુ ને વધુ ઉપયોગ કરે છે અને આર્થિક વિકાસ સાધે છે. હવે આપણે જોયું કે ઉત્પાદનના સાધનોની મુખ્ય બે પદ્ધતિ છે, એમાં એક પદ્ધતિ છે બજાર પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ. હવે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ આ બંને પદ્ધતિ એકબીજાથી વિરોધી પદ્ધતિ છે. સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ આ બંને અલગ અલગ પદ્ધતિઓ હોવાને કારણે આપણે એમાંથી જોશું બજાર પદ્ધતિ. આ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. મિત્રો બજાર પદ્ધતિ એટલે શું? તમને બે ગુણમાં પ્રશ્ન પૂછાશે કે બજારવાદી પદ્ધતિ એટલે શું? તો કે આ પદ્ધતિને અમેરિકા અને જાપાન જેવા દેશોએ સ્વીકારી છે. કેમ કે એ લોકોએ ઝડપી વિકાસ સાધ્યો છે અને ઝડપી વિકાસ સાધવા માટે બજાર પદ્ધતિ અપનાવવી પડે છે. બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને મિત્રો નફો હોય છે અને પોતાના ઉત્પાદનના સાધનો વધુ ને વધુ નફો મળે ત્યાં એ લોકો એને રોકાણ કરે છે. જેને જેમાં નફો જણાયો એને એ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કર્યો. માનો કે મૂડીનો માલિક, તમારી પાસે મિત્રો માનો કે 2 લાખ રૂપિયા છે, તો તમે 2 લાખ રૂપિયા એવી બેંકમાં મૂકશો કે તમારી મૂડીનું વ્યાજ તમને સૌથી વધુ મળે. એવી જ રીતે મકાનનો માલિક, પોતાનું ખાલી મકાન છે એ ભાડે દેવું હશે તો મકાનનો માલિક વધુ ભાડું દે એ જગ્યાએ એને ભાડે આપશે. આ ઉપરાંત મજૂર કે જ્યાં વધુ મજૂરી મળશે ત્યાં જ એ લોકો મજૂરી કામ કરવા જશે. આમ જેને જેમાં નફો જણાયો એમાં એ લોકોએ પોતાનું મૂડી રોકાણ કર્યું. ત્યાર પછી આપણે જોઈએ કાર્યક્ષમતા ઊંચી. હવે આપણે જોઈશું કે બજાર પદ્ધતિમાં કાર્યક્ષમતાને ઊંચે લઈ જવી પડશે. કેમ કે બજાર પદ્ધતિમાં સતત સ્પર્ધા રહે છે, સતત સ્પર્ધાને કારણે કાર્યક્ષમતામાં વધારો કરવો પડે છે, સતત નવા નવા સંશોધનો કરવા પડે છે, આ ઉપરાંત નવી નવી પદ્ધતિ અપનાવવી પડે છે, ઉત્પાદનના સાધનોનો કરકસર ઉપયોગ કરી અને મહત્તમ નફો મેળવવામાં આવે છે. હવે આપણે જોશું બજાર પદ્ધતિના લક્ષણો. તો મિત્રો એ પણ 2 ગુણમાં છે બજાર પદ્ધતિના લક્ષણો.
હવે ઉત્પાદનના સાધનોની માલિકી મિત્રો વ્યક્તિગત કે ખાનગી હોય છે બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે બીજો પોઈન્ટ કેન્દ્ર સ્થાને નફો હોય છે હંમેશા ઉદ્યોગો કે મૂડીનો માલિક પોતાની મૂડી કે ઉદ્યોગોમાંથી સૌથી વધુ વધુ નફો પ્રાપ્ત થાય એટલા માટે એ એવી રીતે ઉપયોગ કરે છે હવે ગ્રાહકોને એમાં બજાર પદ્ધતિમાં ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો મળે છે હવે તમે જોઈશો મિત્રો કે તમે બિગ બજારમાં જાઓ કે અન્ય શોપિંગ મોલમાં જાઓ તો ત્યાં તમને અનેક કંપનીના સાબુ મળશે અનેક કંપનીઓના શેમ્પુ મળશે આમ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ છે તો ગ્રાહકોને આવી બજાર પદ્ધતિમાં પસંદગીની વિશાળ તકો પ્રાપ્ત થાય છે હવે બજાર પદ્ધતિમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી એટલા માટે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહેવામાં આવે છે હવે આપણે જોયું કે એમાં આર્થિક નિર્ણયો છે એ ભાવતંત્રને આધારે લેવામાં આવે છે મિત્રો તમે બજારમાં નીકળો ત્યારે તમે ચીજ વસ્તુઓનો ભાવ પૂછો છો તો આ ચીજ વસ્તુઓનો ભાવ પૂછ્યા પછી ચીજ વસ્તુઓનો માલિક તમને એનો ભાવ કહેશે તો તમે એ નિર્ણય ભાવતંત્રને આધારે લેશો જો તે ચીજ વસ્તુનો ભાવ તમને ઊંચો લાગે તો તમે વસ્તુ નહીં ખરીદો એટલે બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે હવે આપણે જોશું કે સાધનોની ફાળવણી હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી ઉદ્યોગોનો માલિક પોતાના ઉત્પાદનના સાધનો જ્યાં એને સૌથી વધુ નફો મળે ત્યાં પોતાના ઉત્પાદનનો સાધનોનો ઉપયોગ કરશે અને ઉત્પાદનના સાધનો છે એ નફા આધારિત એનો ઉપયોગ કરશે ત્યાર પછી આપણે જોશું મિત્રો બજાર પદ્ધતિના લાભ હવે બજાર પદ્ધતિના લાભ કયા કયા છે તો કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર છે એ જળવાય છે વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય છે અને ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે બીજું કે ઉત્પાદનના સાધનોનો આપણે કર કસર પૂર્વક પણ ઉપયોગ કરવામાં આવે છે અને વધુને વધુ તેમાં કાર્યક્ષમ રહેવું પડે છે હવે આપણે જોઈએ છીએ કે બજારમાં બજાર પદ્ધતિને કારણે બજારમાં અને ઉદ્યોગોમાં સ્પર્ધા હોય છે આ સ્પર્ધાને કારણે દરેક કંપની અથવા દરેક ઉદ્યોગ અથવા દરેક મૂડીનો માલિક એવું ઈચ્છે છે કે મારી ચીજ વસ્તુઓ છે એ વધુ વધુ વેચાય એટલે એનો કર કસર પૂર્વક ઉપયોગ કરે છે અને જે ચીજ વસ્તુનો એ લોકો ઉત્પાદન કરે છે એ ચીજ વસ્તુઓની ગુણવત્તા ઉત્તમ પ્રકારની એટલે કે શ્રેષ્ઠ પ્રકારની જોવા મળે છે હવે આપણે જોઈશું કે બજાર પદ્ધતિની મર્યાદા હવે બજાર પદ્ધતિની મર્યાદા શું છે તો કે મિત્રો બજાર પદ્ધતિની મર્યાદા એ છે કે મૂડીનો માલિક પોતાની મૂડીને વધુ વધુ નફો પ્રાપ્ત થાય એટલા માટે એ પોતાની મૂડીનો એવી જગ્યાએ ઉપયોગ કરશે એટલે ધનિક લોકોની ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે ધનિક લોકોની મોજ શોખની ચીજ વસ્તુનું એ લોકો ઉત્પાદન કરશે હવે અહીંયા જોઈએ છીએ આપણે કે ગરીબ લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટશે કેમ કે જે લોકો વધુ ને વધુ ચીજ વસ્તુઓની કિંમત ચૂકવવા તૈયાર છે એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરશે પરિણામે અસમાનતામાં વધારો થશે હવે આપણે જોઈએ કે એમાં બજાર પદ્ધતિની બીજી એક ખામી છે કુદરતી સંપત્તિનો વ્યય થાય છે કેમ કે રાજ્ય સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી એટલે ખોદકામ પ્રવૃત્તિ ખનન પ્રવૃત્તિ જંગલોનો વિનાશ અને પોતાના ઉદ્યોગોનો વિકાસ એને કારણે કુદરતી સંપત્તિનો ખૂબ જ વ્યય થાય છે આ ઉપરાંત ગ્રાહકોની અજ્ઞાનતાને કારણે બજાર પદ્ધતિમાં તમે જોવો છો ઘણી વખત ગ્રાહકોને અમુક ચીજ વસ્તુઓનો ઉપયોગ અથવા અમુક ચીજ વસ્તુનો ભાવ ખરેખર કેટલો હોય છે એની એને ખબર હોતી નથી એટલે ગ્રાહકોનું શોષણ પણ થાય છે અસમાનતામાં વધારો થાય છે મોજ શોખની ચીજ વસ્તુઓ વધે છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઘટે છે એટલે પૈસાદાર લોકો એ ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ કરશે અને વધુ ખરીદી કરશે એટલે અસમાનતામાં વધારો થાય ત્યાર પછી મિત્રો આપણે જોશું સમાજવાદી પદ્ધતિ હવે સમાજવાદી પદ્ધતિ કેવી રીતે ઉદ્ભવી તો કે બજાર પદ્ધતિની ખામીમાંથી એનો જન્મ થયો છે આ બજાર પદ્ધતિની ખામીમાંથી જન્મ થયો સમાજવાદી પદ્ધતિ આ સમાજવાદી પદ્ધતિ કોણે અપનાવી તો કે રશિયા અને ચીન જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી અને પોતાના દેશનો ઝડપીમાં ઝડપી વિકાસ સાધ્યો છે હવે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના તમામ સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય છે અને
સમગ્ર અર્થતંત્રનું સંચાલન મિત્રો રાજ્ય દ્વારા થાય છે અને સમાજનું એમાં કલ્યાણ હોય છે એમાં કોઈ હરીફને સ્થાન નથી કોઈ હરીફાઈ નથી કોઈ સ્પર્ધા નથી પણ એકબીજાના એવો પૂરક બની અને સમાજનો વિકાસ કરે છે હવે આપણે જોશું સમાજવાદી પદ્ધતિના લક્ષણો તો સમાજવાદી પદ્ધતિના લક્ષણો શું છે મિત્રો તો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય છે આર્થિક નિર્ણયો પણ રાજ્ય સરકાર લે છે એટલું જ નહીં પણ એમાં સમાજનું હિત જળવાય છે આ રીતે તમારે એમાં પોઈન્ટ લખવા જેના બે ગુણ છે દરેકમાં પોઈન્ટ લખવાના છે હવે એમાં શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે અને સમાજવાદી પદ્ધતિમાં હંમેશા લોકોનું કલ્યાણ સમાજનું કલ્યાણ અને હિત જળવાયેલું રહે છે કોઈ સ્પર્ધા નહીં પણ એકબીજાના પૂરક તમે જોવો છો મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્ર જોવા મળે છે એમાં ખાનગી ક્ષેત્ર માનો કે આપણે ઉદાહરણ લઈએ કે ટ્રાવેલ્સ અને સરકારી બસ તો આ બે એકબીજાના સ્પર્ધક નથી પણ એકબીજાના પૂરક છે કોઈને સરકારી બસમાં જવું હોય તો જઈ શકે છે અને કોઈને ખાનગી ટ્રાવેલ્સમાં જવું હોય તો પણ જઈ શકે છે હવે આપણે જોશું કે સમાજવાદી પદ્ધતિની ખામીઓ મિત્રો તો સમાજવાદી પદ્ધતિની ખામીઓ ઘણી છે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન ન મળે સમાજવાદી પદ્ધતિના બધા સાધનો રાજ્ય સરકાર હસ્તક હોય છે એટલે રાજ્ય સરકારના હસ્તક હોવાને કારણે એમાં ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી એમાં સરકારની નીતિઓ આડે આવે છે એમાં કોઈ હરીફ કે કોઈ સંશોધનો પણ વેગ મળતો નથી કેમ કે જાહેર ક્ષેત્રમાં સરકારી ક્ષેત્રમાં પ્રોત્સાહન ઓછું મળે છે આ ઉપરાંત નવા નવા સંશોધનો પણ એમાં ઓછા થાય છે આ ઉપરાંત એમાં કોઈ હરીફાઈ હોતી નથી અદ્રશ્ય હાથ નીચે આપણે શું એવા વિચારસરણીને કારણે સમાજવાદી પદ્ધતિનું ખામી જોવા મળે છે હવે એમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી કારણ કે તમામ નિર્ણયો રાજ્ય સરકાર લે છે અને રાજ્ય હસ્તક નિર્ણયો લેવાને કારણે આર્થિક સ્વતંત્ર જળવાતું નથી કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવ છે એ રાજ્ય સરકાર નક્કી કરે છે અને રાજ્ય સરકારે નક્કી કરેલા ભાવ તમારે ચૂકવવા પડે છે હવે ત્યાં તમે જઈને એમ નહીં કહી શકો આપણે અમુક જગ્યાએ ચીજ વસ્તુઓ બજાર પદ્ધતિમાં ખરીદી કરવા દે અને જે ચીજ વસ્તુનો આપણે એમ કહી કે એ લોકો એમ કે આના 100 રૂપિયા છે તો આપણે એમ કહી શકીએ કે 80 રૂપિયામાં આપવું છે તો આપણે આ રીતે એની સાથે ભાવની ઉતાર ચડાવ કરી શકશો જ્યારે રાજ્ય સરકારે નક્કી કરેલા ભાવ તમે પેટ્રોલ પંપ ઉપર જઈને એમ નહીં કહી શકો કે 60 રૂપિયાનું લીટર પેટ્રોલ છે તો 40 રૂપિયાનું આપો હું રોજ અહીંયા તમારે ત્યાં પેટ્રોલ પુરાવું છું તો આ રીતે રાજ્ય સરકારે નક્કી કરેલા ભાવમાં આપણે કોઈ બાંધછોડ કરી શકાતા નથી હવે ત્યાર પછી આપણે જોઈએ કે અમલદારશાહીનો ભય કોઈ પણ કાર્ય કરતી વખતે એમાં ઉપરી અમલદાર એના ઉપરી અમલદાર એના ઉપરી અમલદાર એટલે નિર્ણયો લેવામાં ખૂબ જ વાર લાગે છે અને એ કાર્ય બહુ કરવામાં વિલંબ થાય છે હવે મિત્રો આપણે જોઈશું કે આ પાછળનો છેલ્લો ટોપિક મિશ્ર અર્થતંત્ર હવે મિશ્ર અર્થતંત્ર કોને કહેવામાં આવે છે તો કે બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની નિષ્ફળતામાંથી આ મિશ્ર અર્થતંત્રનો જન્મ થયો છે હવે મિશ્ર અર્થતંત્રમાં એમાં રાજ્ય સરકારનો હસ્તક્ષેપ હોય છે તમામ ચીજ વસ્તુઓ રાજ્ય સરકાર હસ્તગત હોય છે અને અમુક ચીજ વસ્તુઓ છે તો એ સરકાર ખાનગી કંપનીઓને સોંપી દે છે પણ એમાં રાજ્ય સરકાર અનિચ્છનીય ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટાડે છે એના ઉપર ઊંચા કરવેરા નાખે દાખલા તરીકે તમાકુ સિગારેટ આ ચીજ વસ્તુઓ ઉપર ઊંચા કરવેરા નાખી અને એનું ઉત્પાદન ઘટાડે છે આ ઉપરાંત સબસિડી ત્યાર પછી રાહત અન્ય ચીજ વસ્તુઓ આપી અને સરકાર એમાં મદદ પણ કરે છે હવે આપણે જોઈશું કે ભારત અને ફ્રાન્સ તો મિશ્ર અર્થતંત્ર કોને અપનાવ્યું તો કે ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું અને મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય છે એટલે આપણે જોઈએ છીએ કે સરકાર પાસે ચાવીરૂપ સાધનો છે એ પોતાની પાસે રાખે છે માનો કે સંરક્ષણ ક્ષેત્રના સાધનો ત્યાર પછી સિંચાઈ ત્યાર પછી વીજળી જેવા ચાવીરૂપ ઉદ્યોગો છે એ સરકાર પોતાના હસ્તગત રાખે જ્યારે નાના ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો લઘુ ઉદ્યોગો એ ખાનગી વ્યક્તિને સોંપી દેવામાં આવે છે આમ હવે જો કે મિત્રો આ મિશ્ર અર્થતંત્ર છે એ દુનિયાના તમામ દેશોએ અપનાવી લીધું છે અને તમામ દેશોએ અપનાવી અને
અને પોતાનો વિકાસ સાધવા એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો છે. નમસ્તે મિત્રો.